દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના સ્થાપના દિનની શાનદાર ઉજવણી. ઓખા માંડવી ફેરી સર્વિસ 225મી ફેરી ટ્રીપનો લક્ષ્યાંશ આગામી સપ્તાહમાં પૂર્ણ થશે. શહેરના રિવરફ્રન્ટ ખાતે ભવ્ય પરેડ યોજાઈ. ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે સોમનાથ મહાદેવની મહાપૂજા અને સરદાર વધના કાર્યક્રમ યોજાયો. ગઈકાલે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે અમદાવાદમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ગઈકાલે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા અનેક કાર્યક્રમો સાથે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. છેલ્લા 15 દિવસથી અમદાવાદમાં ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં રૂપિયા 1600 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગઈકાલે અંતિમ દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાકારો પોતાની કલા રજૂ કરી હતી અને કલા રજૂ કરતા લોકોના મન મોહી લીધા હતા, જેમાં કવિ નર્મદના કથન ડગલું ભર્યું ન હતું અનુસરતા ગુજરાતે વિશ્વભરના પોતાના પ્રચંડ પુરસાદ ખમીર અને ખંતે સત્વરે સમત્ય સંવિધાન ત્રિવેણી દ્વારા વિવિધ ક્ષેત્રે વિકાસના નૂતનો શિખર સર કરીને ગુજરાતનું ગૌરવ વધારશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રત્યક્ષ રૂપે 2 કરોડની વિકાસ સહાય મળીને કુલ 7.5 કરોડના ચેકો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 16થી વધુ વિશિષ્ટ વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લા વિકાસ યાત્રાને દર્શાવતી વિકાસ વાટિકા, સફળ ગાથા અને સચિત કોફી ટેબલ બુક ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ટપાલ વિભાગ દ્વારા ખાસ કવરેજ સ્ટેમ્પ નું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છેલ્લા 8 પખવાડિયામાં અમદાવાદમાં થયેલા વિકાસ ક્રમની દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો પહેલા લોકો દરિયાઈ માર્ગથી સફર કરતા હતા, પરંતુ આજે વિજ્ઞાન આગળ વધતા આ દરિયાઈ સફર માત્ર રજાઓના સમય વિતાવવા પૂરતું સાધન બની રહ્યું હતું. જેમાં પણ લોકો દરિયાઈ મુસાફરી કરવા વિદેશમાં વધુ જતા હોય છે, ત્યારે ગુજરાતમાં પથરાયેલા 1600 કિલોમીટર વિશાળ દરિયાઈ કાંઠે 12 ડિસેમ્બર 2016ના રોજ 2 બંદર દ્વારકા, ઓખા, માંડવી, કચ્છ દરિયાઈ માર્ગ જોડવાનું બીડું ઝડપ્યું હતું અને આજે અંદાજિત 245 જેટલી ફેરી ટ્રીપને પૂર્ણ કરીને આગામી સપ્તાહમાં 250મી ફેરી ટ્રીપનો લક્ષ્યાંશ પૂરો કરવાનો કચ્છ સાગર સેતુ પ્રોજેક્ટ આગળ વધી રહ્યું છે. આજે અહીંયા ઓખાની બેટ દ્વારકા પેસેન્જર જેટી પર ઉભા છીએ. અમે અહીંયાથી રોજ અમારી પેસેન્જર બોટ એમવી માહી, જેની કેપેસિટી 90 લોકોને બેસાડવાની છે, એ રોજ અહીંથી માંડવી જઈએ છીએ અને માંડવીથી પરત આવીએ છીએ. એક દિવસમાં એકવાર જવાનું, એકવાર આવવાનું. આ સગવડ અમે છેલ્લા 4.5 મહિનાથી એટલે કે 12 ડિસેમ્બર 2016થી આ બોટ માહી સાથે રેગ્યુલર કરીએ છીએ અને આજે અમે 241મી ટ્રીપ 11 વાગે ઓખાથી ઉપાડશું. દ્વારકા એટલે કે સૌરાષ્ટ્ર અને માંડવી અને કચ્છ લગભગ 450 કિલોમીટર રસ્તો પાર કરતા 11 થી 12 કલાક થયા, જે હવે દરિયાઈ માર્ગની મોજ મારતા માત્ર 3 જ કલાકમાં સફરને આનંદ સાથે પૂરું કરી શકાશે. તેટલું જ નહીં, બલકે રજાઓ ગાળવા છતાં પરિવારજનો માટે ક્યારેક આ બંને સ્થળોમાંથી એક સ્થળ પસંદ કરવામાં આવતું છે, જ્યારે કચ્છ સાગર સેતુ થકી હવે આ બંને સ્થળો ખૂબ જ સારી રીતે સાંકળી શકાશે. દ્વારકા કચ્છ ફેરી એન્ડ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ
ડાયરેક્ટર અને મરીન એન્જિનિયર શ્રી રાજેશ દોશીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટને પાર ઉતારવામાં સરકાર તરફથી અમને સારી એવી મદદ મળી છે અને ભવિષ્યમાં જો સરકાર ડીઝલ વેરા કે લીઝની કેટલીક બાબતો ઉપર અમને સાથ સહકાર આપશે તો આવા કેટલાય બંદરો વિકાસ અંગે અમે સર્વે કરેલા છે, જેને આગળ તેમની સમક્ષ મૂકીને કામગીરીને વેગ આપીશું. આજની ફેરી બોટમાં 90 પેસેન્જરોની ક્ષમતાવાળી ક્ષમતા છે, જેમાંથી 36 જેટલી સીટ એર કન્ડિશન અને બાકી ઓપન એરિયા અને લોઅર ડેકમાં આવેલી છે. રાજેન્દ્ર દોશીએ વધુમાં જણાવ્યું કે સામસામેના ટ્રાફિકને પહોંચી વળવા, મુસાફરોનો સમયનો બચાવ કરવા તેમજ જામનગરના બેડી બદરથી મુદ્રા સુધી મુસાફરોને સહાય થાય તે માટે આગામી સપ્ટેમ્બર મહિનામાં બીજી ફેરી બોટ લાવવાની ગણતરી પણ ચાલી રહી છે. ગુજરાતના ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગઈકાલે ભવ્ય પરેડ યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાગે છે કે મારે આજના દિવસે આ કોઈ ટિપ્પણીના જવાબ દેવા નથી. આજે ગુજરાત દિવસ, સ્થાપના દિવસ, 6.5 કરોડ ગુજરાતીઓ એના માટે એક સ્વાભિમાન ગૌરવનો દિવસ છે. ગુજરાતનો વિકાસ એ આખી દુનિયા એની ચર્ચા કરે છે, ત્યારે મારે આજના દિવસે કોઈ જવાબ દેવાની આવશ્યકતા નથી. પરંતુ જે રીતે 2 દિવસથી 1600 કરોડના વિકાસના કામો, એના શિલાન્યાસ અને લોકાર્પણ થયા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, નૌકા સ્પર્ધા, આ બધું દેખાડે છે કે ગુજરાતે કેટલી પ્રગતિ કરી છે. ગુજરાતની પોલીસ દળ એ લોકોની સલામતી, લોકોની સુરક્ષા માટે કેટલી તત્પર છે. અને જે રીતે BSF કે આજે ગુજરાતની બોર્ડર એ જે સાચવીને બેઠી છે, BSFની બહેનોની જે બહાદુરી છે, એના કારણે આજે ગુજરાતની પ્રજા નિશ્ચિંત છે અને ગુજરાત એ ગૌરવ સાથે વિકાસમાં આગળ વધી રહ્યો છે, સમગ્ર વિશ્વમાં ચમકી રહ્યું છે. અને ગુજરાતના વિકાસ, ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બહેનો છે, એટલે ગુજરાતની જનતા, દેશની જનતા આ વાત જાણે છે. આટલી વાત હું એમ માનું છું કે ગુજરાતીઓ માટે એક આત્મવિશ્વાસ. મુખ્યમંત્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના સ્થાપના દિને રાજ્યના તમામ લોકો માટે ગૌરવ દિવસ છે અને અમદાવાદ જિલ્લાના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ ત્યારે જિલ્લામાં 1600 કરોડના વિકાસ કરવાના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમો થયા છે, સાથે સાથે દેશભક્તિ અને મનોરંજન કાર્યક્રમો યોજાયા હતા. આ મહોત્સવમાં પ્રજાજનોને ઉત્સાહભેર ભાગ લીધો અને મહોત્સવને જન ઉત્સવ બની રહ્યો છે. મુખ્યમંત્રી રિવરફ્રન્ટ ખાતે પરેડ નિરીક્ષણ કરીને સુરક્ષા કર્મીઓને બિરદાવ્યા હતા અને ગુજરાતના લોકો માટે આજનો દિવસ આત્મગૌરવ દિવસ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પરેડમાં ગુજરાતના વિવિધ પ્લાન્ટોનો, SRBની વિવિધ પ્લાન્ટોનો, મહિલા પ્લાન્ટોનો ભાગ લઈને ઉપસ્થિતિમાં લોકોના સૌના દિલ જીતી લીધા. આ પ્રસંગે ગુજરાતની કલા સંસ્કૃતિ અને વિવિધ લોકનૃત્ય માધ્યમથી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની ગૌરવગાથા લોકનૃત્ય પરંપરાગત રીતે વેશભૂષા રજૂ કરાઈ હતી, ત્યારે ગુજરાતી સાંસ્કૃતિક દ્રશ્યો પણ ઉજાગર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લાની શાળાના બાળકો બેન્ડ દ્વારા સલામી આપીને સૌના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો શ્રી સંસદ સચિવો, ધારાસભ્યો, મુખ્ય સચિવ ડૉક્ટર જયંત સિંઘ, જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહ સહિત નગરજનો ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. ગઈકાલે ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી, ત્યારે સોમનાથ ખાતે પણ સોમનાથ મહાદેવની મહાપૂજા અને શ્રદ્ધા વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પાવન દિવસે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ શ્રદ્ધા વંદન કરવામાં આવી હતી, તેમજ સોમનાથ મંદિર ખાતે મહાપૂજાનું આયોજન કરીને યાદગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને ઉપસ્થિત પણ રહ્યા હતા. સાહેબમાં ગુજરાતનો સ્થાપના દિવસ થયેલ અને આજે ગુજરાત સ્થાપના દિવસ છે એ અનુસંધાને આજે અમે માછીમાર સમાજના યુવાનો અને કોંગ્રેસના આગેવાનો સાથે ફિશિંગ બોટ લઈ અને દડિયામાં સોમનાથના મંદિર બાજુ તરફ જઈ અને પૂજા અર્ચના કરેલ. એ અમારો જે ખારવા સમાજનો જે દડિયાઈ ખેડૂત કહેવામાં આવે છે, એટલે અમને માછીમારનું એક અલગ રૂપ મળ્યા. એના માટે આ કાર્યક્રમ સ્થાપના દિવસે ઉજવવામાં અમે રાખ્યો, એટલે અમે
જેમાં સર્વ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જૈન સર, અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી શૈલેષ વ્યાસ સહિત ટ્રસ્ટીગણના મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ગઈકાલે સોમનાથ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યનો વિકાસ સદાય થતો રહે તેવી પણ પ્રાર્થના શ્રી સોમનાથ દાદા પાસે કરવામાં આવી હતી. આ તકે ગુજરાત સતત પ્રગતિશીલ રાજ્ય બને તેવી પ્રાર્થના ઉપસ્થિતિમાં સર્વ દ્વારા કરવામાં આવી હતી. સરદાર અમર રહોના નારા બોલાવીને આ તકે ભારતના લોહ પુરુષ અને અમર સોમનાથ મંદિરના પરિણામ એવા સરદાર પટેલને યાદ પણ કરવામાં આવ્યા હતા, અને ભવિષ્યમાં પણ ગુજરાતનો હંમેશા અગ્રતકમ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તેવી પણ અભિનંદન વ્યક્ત કરવામાં આવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.